સોરી, થોડું લેટ થઈ ગયું. થોડું? એક કલાક લેટ છે તું. ક્યાં હતો? ક્યાં હતો એટલે આ કેવો સવાલ છે? ક્યાં હતો એટલે ઘરે જ હતો. હા તો વહેલું નીકળી જવાય ને, ઘરે કોઈ પકડીને રાખે છે તને? હા હા, ઘરે પેલી સાથે મગજ મારી મારી પૂરી થાય પછી અહીંયા આવું ને. તો શું કામ કરે છે મગજ મારી? મને તો એ ખબર નથી પડતી કે તમારે બંને એ બનતું નથી, તો તું પછી એની સાથે મગજ મારી કરે છે શું કામ? વાત કરવી હોય, કઈ કેવું હોય, ફીલિંગ શેર કરવી હોય તો હું છું ને. તું છે? હા, તારી પાસે આવું છું ને, ખાલી 5 મિનિટ રહું છું ને, છતાં પણ મને એમ લાગે છે કે આખો દિવસ રહી ચૂક્યો અને મારા આખા દિવસનો બધો જ થાક ઉતરી ગયો. પણ એની 1 મિનિટ મને લાગે છે કે ભાવ ભાવનો એનો ઝઘડો હોય ને, અમારો બંને દુશ્મની હોય ને એવું લાગે છે. અને એ ક્યારેય મારી સાથે સીધી રીતે વાત નથી કરતી. એક ચા માંગી એને માટે થઈને બબાલ કરી એને. તો ઘરમાં છે ને તારા મમ્મી, ચા પીવી હોય તો મમ્મીને કહેવાય. અરે બાર ચા નથી મળતી ગામમાં તો એનું મોઢું બોલાવે છે તું. બધું ગામ મમ્મી જ કરશે. હા, એ અહીંયા મંજીરા વગાડવા આવી છે. ના, એ તારી જિંદગી બરબાદ કરવા આવી છે, જે કરી રહી છે અને એમાં સક્સેસફુલ પણ થાય છે. મને ખબર છે, તારે મને યાદ કરાવવાની જરૂર નથી. અને સાંભળ, આજે એને મને કહ્યું હતું શું? હે કે જો હું તમને ન ગમતી હોય ને તો તમે બીજી લઈ આવો. તો હા પડાઈને મેં તો નક્કી જ કરી લીધું કે ચા. એને પણ ખબર પડે ને, બતાવી દઉં એને કે લે તું જ કહેતી હતી ને કે બીજી લઈ આવ. આ લઈ આવ્યો બીજી, જે મને ખુશ રાખશે, જે મારી સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. વાવ, તો ક્યારે લઈ જાય છે મને? અરે લઈ તો જવી જવી જ છે મારે, પણ એક જગ્યાએ ખાલી હું ફસાયેલો છું. ચા, પ્રેમ તો નથી થઈ ગયો ને એની સાથે? મારા સસરા પાસે. પ્રેમ પ્રેમની વાત નહીં કરતી, પ્રેમ ફક્ત તને કરું છું. સસરા પાસે ફસાઈ ગયો છે એટલે? અરે એની પાસેથી મેં થોડા પૈસા લીધેલા હતા બિઝનેસ માટે અને એ હું હજી પાછા નથી આપી શક્યો, અને એના માટે થઈને જ આ બધું મારે સહન કરવું પડે છે. બાકી એકવાર મારા સસરાને હું બધા પૈસા પાછા આપી દઉં ને તો દામિનીને એના પિયર ભેગી કરી દઉં અને તરત જ તને મારા ઘરે લઈ આવું. તું ભૂલી ગયો છે કે તું મારી સાથે છે? કારણ કે જ્યાં તું ચિલ્લાઈ ચિલ્લાઈને વાતો કરી રહ્યો છે ને, હું અહીંયા ઝઘડો કરવા નથી આવ્યો. સોરી, મારો મગજ સાવ ખરાબ છે, સમજાતું નથી કે શું કરવું ને શું નહીં. તો હું તને આઈડિયા આપું ને, અત્યારે જા તારા બધા કામ પતાવી લે, થોડું મગજને શાંત કર, પછી ફરી મળીએ આપણે. સારું ચાલ, હું સાંજે મળું તને. હા બાય. થોડી શાંતિ. પૂરે પૂરી શાંતિ રાખીશ. મને છે ને તારા ઉપર થોડો થોડો શક હતો, પણ આ રૂબરૂ વાત કરતા જોઈને શકનું સમાધાન થઈ ગયું. લેવા કે તે બહુ સારી રીતે એની સાથે ટ્યુનિંગ મેળવી લીધું છે. ટ્યુનિંગ ને ટ્યુનિંગ ની તો વાત જ જવા દે, અને આમ પણ દેવે. હા તો મારો ધંધો છે ને, મને તો બહુ ફાવે આવું બધું કરતા. બિઝનેસ યુ નો, કે કોની સાથે કેવી રીતે વાત કરવી અને કોને ઝાડમાં ફસાવવા ને, એ હવે મને બરાબર આવડી ગયું છે. બધી વાત સાચી છે તારી. લે સૂર્યમુખી ખા. નો થેન્ક્સ. આ છે ને ઉનાળામાં ગરમીનું કામ કરે છે. લે શિયાળો છે તો ઉનાળા જેવી ગરમી આપે છે. અરે વાહ, એ બધું છોડ, પણ આ જે મુર્ગાને ફસાવ્યો છે એની સાથે બહુ વધારે લાંબો સમય ખેંચવાની કઈ જરૂર નથી. આપણું જે કામ છે એ કઢાવી લેજો. અચ્છા તો હવે તું મને સલાહ આપીશ ને કે મારે કેટલો ટાઈમ કોની સાથે રિલેશન રાખવા? તારા કરતાં વધારે ખબર પડે છે મને. ખોટું એનું ઘર ભાંગ્યું અને એના ઘરે જઈને વાસણ કચરા પોતા કરવા ને, એવો મને પણ કોઈ શોખ નથી. તો મારી મજબૂરી છે ને કે મારે એની સાથે રિલેશનમાં રહેવું પડે. એક મિનિટ મેડમ, મારો કહેવાનો મતલબ એવો છે કે એક્ચ્યુઅલમાં જે કામ કરવા માટે મુર્ગાને ફસાવ્યો છે ને એ જ કામ થવું જોઈએ. એના સિવાયનું ઘણું બધું કામ કદાચ થઈ જાય તો ત્યાં રોક લગાવી દેજો ને. અચ્છા, કેટલો સ્માર્ટ છે નહીં તું. આટલી સ્માર્ટનેસ છે ને તું કોઈ છોકરીને પટાવવામાં રાખ, કોઈ કરોડપતિ બાપની દીકરીને ફસાવ અને ઇન્કમ આવે ને તો મને સારી લાગે તારી સલાહ. પણ અત્યારે આ ફાલતુ સલાહની મારે કોઈ જરૂર નથી. માર્કેટમાં છે ને છોકરીઓનું રાજ ચાલે છે, એટલે હું છોકરીને પટાવું એની કરતાં છોકરી છોકરાને પટાવે ને એમાં બેનિફિટ છે. ઓ મિસ્ટર, કંઈ બેઠા બેઠા ખાવાનું નથી. ઓકે, હું કામ કરું છું ને તો તારે પણ કામ તો કરવું જ પડશે. તું જલ્દીથી કોઈ સારી એવી છોકરી ફસાવ, પૈસા પડાવે એની પાસેથી. તને ખબર છે ને ભવિષ્યના ઘણા બધા પ્લાનિંગ એવા છે જે પૈસા વાટે અટકી રહ્યા છે. અચ્છા,
તને એવું લાગે છે કે બધું કામ તું જ કરે છે, હું અહીંયા બેઠા બેઠા બસ ખાલી તારી રાહ જોઉં છું, શું થયું શું નહીં એ જ પૂછું છું. હા હા, તું છે ને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરી રહ્યો છે, ફક્ત ને ફક્ત મહેનત તો મારે જ કરવી પડે છે ને, અને મને લાગતું નથી, મને ખબર જ છે. ઓ એક્સક્યુઝ મી, આ બાકીના પાછળના જે પાસા ગોઠવું છું ને એ હું ગોઠવું છું. અચ્છા, સમજે છે કે હું એ પણ જોઉં છું કે તું ક્યાંક ફસાઈ ના જાય, અને ફસાઈ જાય તો કેવી રીતે તને બહાર કાઢવી. એટલે તું એકલી મહેનત કરે છે એવું તો ના કહી શકે, બરાબર છે? હા, સમજી ગઈ. હા, અને મને તો એ નથી સમજાતું કે આ દર વખતે તું આ પરણેલો છોકરો કેમ પટાવે છે. નહીં એટલે આ ફ્રેશમાં કંઈ પ્રોબ્લેમ છે? હા, બહુ બધા પ્રોબ્લેમ્સ છે. સમજ મારી વાતને દેવેન, કુંવારો છોકરો હોય ને એ મારી પર તાગડધીન ના કરી શકે, ગમે ત્યારે પણ મારી પર હાવી થઈ શકે ને, કે મારી સાથે મેરેજ કરી લે, મને પ્રેમ થઈ ગયો છે, એક્સ વાય ઝેડ બ્લા બ્લા બ્લા. પણ એની જગ્યાએ જો પુરુષ પરણેલો હોય અને એમાં પણ ઇજ્જતદાર વ્યક્તિ હોય ને તો એ આવું ના કરી શકે. એને પોતાની ઇજ્જત, પોતાનો પરિવાર, સમાજ બધું વિચારીને ચાલવું પડતું હોય છે, ત્યારે આપણા પાસા જલ્દી કામ કરે. વાહ હોશિયારી, વાહ. થેન્ક યુ. ઓકે, ચાલો તો હવે આગળનો પ્લાન જે છે એ થોડો સમજી લઈએ, અને એ પ્રમાણે જે આ મુર્ગો ફસાવ્યો છે, શું નામ છે એનું? આદિત્ય. વાહ, આદિત્ય નામ છે. વેરી ગુડ. પણ જેવું નામ છે ને એવા ગુણ નથી, બહુ ભોળો છે બિચારો. નાની નાની વાતનો દિલ પર લઈ લેવાની, જેમ કહી એમ નાચ્યા કરવાનું. સાચું કહેવા જઉં ને તો બહુ સારો વ્યક્તિ છે. અચ્છા, હા, પણ એમાં એવું છે ને કે આવા ભોળા વ્યક્તિઓ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી આપણો ધંધો ચાલતો રહેશે. અને બીજી વાત કે આપણો ધંધો કરવા માટે આવા ભોળા વ્યક્તિઓની જ જરૂર પડશે. રાઈટ. હવે જો એ હોશિયાર બની જશે તો એની પાસેથી આપણે કામ કઈ રીતે ગઢાવશું? જો એ હોશિયાર બની જશે ને તો આપણા પેટ પર પહેલા લાત લાગશે, આપણો ધંધો એ ચાલુ કરી દેશે, સમજો ને. એ જ તો. ચાલો હવે આ કેવું નામ, આદિત્ય, આદિત્યમાંથી સમથિંગ કેટલો બિઝનેસ થઈ શકે એમ છે? હજુ વધારે વાતચીત નથી થતી એટલે ખબર નહીં, પણ મારો અંદાજો તો 10-12 લાખનો છે. ઓકે, પણ ધીમે ધીમે, એક સાથે નહીં. ઓકે, તો આપણે ધીમે ધીમે 10%ની પાર્ટી કરીશું. અત્યારે આપણે કોફી પીવા જઈએ, અને પછી મારે ઘરે પણ જવું છે, બા ઘરે એકલા છે ને અને બાપ બીમાર છે. તું દર વખતે આ જે બાની બીમારીની વાત કરે છે ને, મને એવું લાગે છે કે આ પૈસા આવશે ને એ સીધા બીમારીમાં જતા રહેશે. હા તો તને શું લાગે છે, હું મારા જીવનમાં એશમોજ કરવા માટે આ કરી રહી છું? નહીં દેવી, મારું પહેલું ડ્રીમ છે કે જ્યારે મારી પાસે પૈસા આવશે ને તો પહેલાં હું મારા બાને ઠીક કરીશ, મારું ઘર ઠીક કરીશ, અને પછી હું મારી જિંદગીનું કંઈ વિચારીશ. અરે હું એ ના નથી પાડતો. ઓબ્વિયસલી યાર, પૈસા આપણી પાસે આવશે તો આપણે પહેલાં મમ્મીને જ સરખા કરીશું, પણ વાત એ છે કે અત્યારે હું જ્યારે તને કોફી પીવાની વાત કરું છું તો ખુશીવાળી વાત કરને, હેપી હેપી આપણે કોફી પીવા જઈએ એ વાત કરને. હા, એટલું લેક્ચર જાળ્યું ને એટલી વારમાં આપણે કોફી પીવા જતા રહ્યા. ચાલો ચાલો.